પ્રેમ મારો સાવરિયા નામે કરી મે પગમાં પહેરવા માટે ચપ્પલ પણ આપી શકો એમને. અચ્છા, ઓ શું આપી શકાય? એક મિનિટ, એક મિનિટ, થોડી વાર યાદ કરવા દો. અરે હા, બેસ્ટ ઓપ્શન, તમે એમને ફોન આપી શકો છો, મોબાઈલ ફોન. એનાથી બસ કોઈ ઓપ્શન નથી. અશોક, તારા બાપે ધાર્યું હોત ને તો ઘરના એક કે એક બૈરા પાસે આવા વાજિંત્રો હોત, પણ એને હુકામ નથી આપ્યું. એનો વિચાર કર્યો? તારી પત્નીએ પણ એનો વિચાર ન કર્યો? મેં માંગ્યો નહોતો, એમણે સામેથી પ્રેમથી આપ્યો હતો. પ્રેમની સામે પ્રેમ અપાય, રમકડા નહીં. હેલો 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 હેલો, શું થયું? ખ્યાતી, હું તને પછી ફોન કરું, આપણે પછી વાત કરીએ, ઓકે? અરે ફોન કાટ. અરે અચાનક શું થઈ ગયું? તો ભાઈ શું થયું, કઈક તો બોલો. મન માસે ને ઘણું બધું તોરલ એવું હાલ્યું છે, જગતનો પતિ કોઈ પત્નીને ન આપી શકે. ચેતનભાઈ મેં એવા દુઃખ હાલ્યા છે, તોરલ એવા દુઃખ હાલ્યા છે ને ઈસે ને મૂંગા મોડે અંદુઈ સહન કરતી ગઈ છે. તમે હવે પેલા ઉભા થાવ ને, નાઈ લો. હા ભાભી, હું પણ નાઈ લો. ચાલો. અરે યાર, બાકી બધા ઘરેણા તો સંતાડી દીધા, પણ આ એક રહી ગયું. હિતેશભાઈ, આ બંગડી તમારી પાસે? હા ભાભી. તમારી કોઈ બેન પડી લાગે છે? ભાભી, આ તો હું ભાઈ માટે લાવ્યો હતો. આ બંગડી તમારા ભાઈ માટે? હું કઈ સમજી નહી ભાભી, કે મેં એવું વિચાર્યું હતું કે આ હું ભાઈને આપીશ અને ભાઈ તમને ભેટ આપશે, તો તમને સારું પણ લાગે. ભાભી, ભાભી મને ખબર છે, ભાઈએ મારા માટે માર ખાધો છે, એ બિચારો ભૂખ્યો પણ રહ્યો છે મારા માટે. ભાભી, હું ચૂકવી ન શકાય, પણ એને ઘટાડી તો શકાય ને? અને ભાભી, મને ખબર છે, ભાઈ તો નોકરી કરે છે, ને નોકરીની આવક કેવી હોય? એકદમ ટૂંકી નોકરીની આવક. પણ એ તમને ક્યાંથી ભેટ આપી શકવાનો હતો ભાભી? મેં વિચાર્યું ભાભી, આ ભેટ હું ભાઈને આપીશ અને ભાઈ તમને આપશે, તો ભાભી તમે પણ ખુશ થશો. જાઉં હવે.
ભાઈ તમે 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 મારી વાત તો સાંભળો હિતેશ સંભાળી લીધું હિતેશ તે બાજી સંભાળી લીધી પડે છે હું બકે છે ભાન સે ધનરાજ શેઠ કોણ છે આ હવેલી આ જાહોદ જલાલી હંદુઈ એમના લીધે છે આ ઘરમાં આ ગામમાં તને આવે રોકડા 6 મહિના થાશે આટલી વારમાં ગામના રીતિ નિયમો હું સે હંદુઈ યાદ રાખને આય મોજડીની જગ્યા આંગણામાં બૈરાની જગ્યા છે ને આ ખાટલામાં તોરલ શું રહ્યું બનીને છે તું ગી ઉત્સવ થઈને તું છરી મેઘ ધનુષ ના રંગે ખુલતી સંધ્યા સાથે તું વહેતી સામે તો જુઓ જુઓ તમે મારી સામે નહીં જુઓ ને તો કઈ વાંધો નહીં પણ તમારે મારી વાત તો સાંભળવી જ પડશે અત્યારે છે ને કઈ પણ ન બોલતી તોરલ આમ ખોટી વાત મનમાં સંગરવાની ન હોય મારે તમારી પાસેથી કોઈ ભેટ નથી જોઈતી એ વાત તમને ખબર છે ને ભેટ આપવી ભેટ લેવી એ બધું આપણા સંબંધોનું મૂળ છે જ નહીં હકીકત તો ઈ છે કે આજ દી સુધી મેં તને કાઈ ન થાપ્યો જે હકીકત છે ને એ તો ખાલી તમને ને મને જ ખબર છે આ લેતી દેતી નો પ્રેમ ખાલી દુનિયાને દેખાય ને જે લેતી દેતી વિનાનો પ્રેમ હોય ને એ ખાલી સાચા પ્રેમીઓને દેખાય ને ખાલી એ લોકોને જ સમજાય મને કયો આખી દુનિયા આપણા વિશે શું કહે છે કે લોકો બંને હોય એકબીજાની બધી વાતો સાંભળે બધી વાતો માને તો બસ તમે મારી બધી વાતો સાંભળો છો ને એ મારી માટે તમારી ભેટ ને મારી વાતોને સાંભળીને એને સાચી માનીને તમે એના પર અમલ કરો છો ને એ જ મારી માટે તમારો પ્રેમ બસ મારે બીજું કઈ નથી જોયું પણ તમે આમ દુખી ન થાવ ને તમે હલવાની તસ્દી ન લ્યો તો કઈ વાંધો નહીં હું તમારા માટે થોડીક વધારે હેરાન તો થઈ જ શકું છું ને એ જરાક તો હસું
તમે કઈ વાતનું માઠું લગાડીને બેઠા છો? મેં ક્યારે તમને કોઈ આવી વાતનું ખોટું કીધું છે? કીધું છે મેં? તમે મને આટલો બધો પ્રેમ કરો છો ને, એ જ મારા માટે મોટી ભેટ છે. મને બીજું કઈ નથી જોઈતું. ભગવાનના સબ, સાવ સાચું કહું છું, મને ભેટ નથી જોઈતી તમારી પાસે. એકવાર તો હશો. જુઓ, તમે મારી સાથે કઈ વાત તો કરો. આમ વાત મનમાં રાખવાથી કઈ નહીં વળે. હિતેશ ભાઈની વાતનું ખરાબ લાગ્યું. તમે શું આવું કરો છો? તમે તો હિતેશ ભાઈને મારા કરતા વધારે સારી રીતે ઓળખો છો. અને ઓળખો છો ને, તો પછી એ આવું કઈ કહેતા હશે ને તો તમને દુઃખ આપવું? એમના મનમાં એવું કઈ નહીં હોય. તમે આ વાતનું માઠું ન લગાડો. જરાક તો હસો, હસો, તમારું મોઢું હળવું કરો. જો તમે આમ દુખી રહ્યો છો ને, તું મને જરાય નથી ગમતું. આ સોને, મેં છે ને તને ઘણું બધું આલ્યું છે, પણ દુઃખ તમે હું હાલવા માંડ્યા? તું મજાક કરો છું? ના 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 ના, મારે કોઈને કઈ પૂછવાની જરૂર નથી. અમે હું તમને રોજ મળવા આવું છું તો કોઈને કઈ પૂછતી નથી. ના ના હો, એનો અર્થ કઈ એવો નથી કે મારે કોઈને કઈ કહેવાની કે કોઈને કઈ જવાબ દેવાની કઈ જરૂર નથી. કોઈથી કોઈએ મને કામ પૂછી લીધું ને તો મારે તો જવાબ દેવો વસમો પડી જાય. ને જો મારા બાપજીને ખબર પડી ગઈ ને તો એ તો મને જીવતે જીવત મારી નાખે. અત્યારે તો કીધું ને કે આવશું, હવે આ ફોન મેલશો તો આવીશ ને. દેશ, તું આઈ? શિલ્પા, શિલ્પા, અરે શિલ્પા, આપણે ઘણા બધા સમયે મળ્યા તો મને થયું કે લાવ તારી સાથે થોડી વાત કરી લઉં. હે? હા, તારી સાથે વાત કરવા માટે આવ્યો છું. અચ્છા, એમ? હા, વાચી વાત કીધી હિતેશ. આપણે બહુ વખતે મળ્યા ને. પણ હિતેશ, અત્યારે મારે બહાર જવું છે તો આપણે નિરાંતે વાત કરી. હા, કેમ પણ, શું થયું? અરે શિલ્પા, મને એમ હતું કે તું નવરી હઈશ તો આપણે ઘણી બધી વાતો કરીશું, જૂની વાતોને યાદ કરીશું. અરે શિલ્પા, તને યાદ છે તું પહેલા વારંવાર મારી મદદ લેતી હતી, પણ બહુ કહેવાયો શિલ્પા, પહેલા તું મારી મદદ વગર આગળ નહોતી વધતી, અને અત્યારે તારી પાસે મારા માટે સમય નથી. વાહ. ના ના હિતેશ, એવું કાંઈ નથી. ને પહેલા એવું કાંઈ નહોતું. તને યાદ નથી, નાનપણમાં જ્યારે તું તોફાન કરતો હતો ને, ત્યારે હંદાય તોફાનની સજા બિચારા અશોકભાઈને મળતી હતી. એ ઘડીએ બાપજી સામે મને ખબર હતી કે હંદાય તોફાન તારા છે, પણ બાપજી સામે હું મૂંગી રહેતી હતી ને તને બચાવતી. ખબર છે ગાંડી, મને ખબર છે. આપણે બિલકુલ નથી બદલાયા, આપણે પહેલા જેવા હતા ને એવા નેવા જ રહ્યા છીએ. પણ શિલ્પા, તું ક્યાં જાય છે? હું આટલા બધા સમય આવ્યો ને તું આ રીતે બહાર જાય છે? પણ હિતેશ, મારે મારે જવું. શિલ્પા, તું મારી આટલી વાત નહીં માને. કેટલો ઉદાસ થઈ ગયો
આવી વાતમાં કોઈ માઠું લગાડે ક્યારે? ને કોઈ કોઈ બીજી વાત તો ખોટું નહીં લાગ્યું હોય ને? વાત કરવાના જ હતા, તે ખબર નહીં અચાનક શું થયું ને જતા રહ્યા. મને કેવી રીતે ખબર પડશે હવે? આવું તો એ ક્યારે નથી કરતા. મનમાં કઈક વાત હોય તો ખચકાટ રાખ્યા વગર કહી દે. આવું વર્તન કેમ કર્યું હશે એમને અચાનક? તું કઈ વાત કેવી હોય તો કહી દે, તે પછી તરત તડફડ કરી નાખે. આજે કઈ કીધું એ નહીં, એમને એમ નીકળી ગયા. સમજાતું નથી મને તો. ગામમાં ભાઈલાલના ખૂબ વખાણ થાય છે. થાય જ ને બા, વર કોના છે? તમારા વર છે એટલે નહીં, પણ એને જે કામ કર્યું છે ને એને કારણે વખાણ થાય છે. વિધવાઓને માટે પૈસા ઉઘરાવવાનું એ શરૂ કરી દીધું છે, અને એ લોકોના ઉદ્યોગને માટે જમીન પણ ભાઈલાલ આપવાનો છે. બહુ મોટું મન છે બા, એમનું મન બહુ મોટું છે. પણ મોંઘી બહુ, આ પ્રથા હું વિધવા થઈને ત્યારે બંધ થઈ હોત તો સારું થાત. હું પણ આ ઘરમાં તમારા હંધાઈની સાથે રહી શકી હોત. બહુ જુવાન વયે વિધવા થઈ ગઈ, અને પ્રથા પ્રમાણે એક વર્ષ પછી મારે વિધવાશ્રમમાં રહેવા જવું પડ્યું હતું. 50 વર્ષ સુધી ત્યાં રહી. જો આ પ્રથા પહેલા બંધ થઈ ગઈ હોત તો હું એ અહીં તમારા બધાની સાથે રહી શકી હોત. હશે બા, જવા દે, થઈ ગયું એ થઈ ગયું. મોડું મોડું પણ જે થયું એ સારું થયું છે. આ આશ્રમ બંધ થવાથી પ્રથાની જે ઉણપ હતી ને એ છતી થઈ ગઈ, અને હવેથી કોઈ વિધવાએ પોતાના કુટુંબથી કે પોતાના સગાવાલાથી દૂર નહીં રહેવું પડે. આશ્રમ 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 હું ચાલુ કરવા માંગુ છું. નહીં, વાતાવરણ કઈ અલગ જ છે. ખાઈ છે, હારું ને હાચું છે એવું માનનારા બધા અર્ધી બુદ્ધિના છે. સમજતા નથી કે વિધવાશ્રમ બંધ થયું એ હારું નહીં, બહુ ખરાબ કહેવાય. બાપજી, આખા ગામમાં તમારી વાહ વાહ થાય છે. પેલું શું કહેવાય, બાપજીની જય, બાપજીની જય. બંધ કર તારે લવારે. હવેલીમાં હંધાઈને કહી દે કે આજ પછી હવેલીમાં વિધવાશ્રમ કે વિધવાનું કોઈ નામ પણ લીધું છે તેની જીભ કાપી નાખીશ. બાપજી માફી, પણ આ જે કંઈ પણ થયું એ તમને ગમ્યું નથી લાગતું. બાપજી મારું પણ એવું જ છે, મને પણ આ બિલકુલ નથી ગમ્યું. બાપજી મને બધી જ વાતની જાણ. બાપજી માફી, મોટા ભાઈ એ બાપ સમાન છે, પણ બાપજી મારાથી ન રહેવાયું એટલે તમને કહું છું. બાપજી મોટા ભાઈએ જે કંઈ પણ કર્યું એ બહુ જ ખોટું કર્યું છે. બાપજી જો એની જગ્યાએ હું હોત ને બાપજી, તો આવું પગલું બિલકુલ ન ભરત. બાપજી છું તો તમારો દીકરો જ, પણ તમે ક્યારેય તક નથી આપી.
એટલે હું સાબિત નથી કરી શકતો. ને બાપજી, આ પગની ચાલમાં તાકાત તો તમારા જ લોહીની છે, અને એ ચાલશે પણ તમારા જ રસ્તે.